الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على رسوله الكريم وعلى عترته وأهل بيته الطيبين الطاهرين. صلوات اللهم صل على محمد وآل محمد. لعنة الله على أعدائهم أجمعين إلى يوم الدين. أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. فزل العالم على العابد كفزل على أعدناكم. صلوا اللهم صل على محمد وآل محمد. حضرت رسولنا صلى الله عليه وآله وسلم: જવાબ આપ્યો કે બાબા, તમારા જેટલું ઇલમ ઓલામાએ પોતાના દીકરાને ફરમાવ્યું. અફસોસ છે તારા પર. અમે જયારે ઇલમ લેતા હતા ત્યારે અમે એમ કહેતા હતા કે અમને છોટા ઇમામ અલી ઇસ્લામ ના સાહબીઓ જેવા બન્યું છે, અને તું કહે છે કે તને ફક્ત મારા જેવું તાવું છે. બહુ જ ઓછું કહેવાય. મારા મોહતરમ મા મિત્રો અને ભાઈઓ, એક બાળક જયારે નિશાળે જાય અને દરરોજ એક જ પાઠ લઈને આવે તો તેના મા બાપ પણ કંટાળી જાય. પહેલા દિવસે તો મા બાપ ખુશ થશે, બીજા દિવસે જે કઈ વાંધો ના હોય, પણ આખી વર્ષ ચાંદ ચાંદ હોય તો મા બાપ ગુસ્સો આવશે. પોતાના દીકરાને પૂછશે કે હવે આનાથી આગળ શું છે. બાળક કહેશે કે મને ખબર નથી. તો આવી નિશાળ આવી સ્કૂલ શું ફાયદો? આ મજલિસ હુસૈન ફક્ત એક નિશાળ એક સ્કૂલ નથી, બલકે એક યુનિવર્સિટી છે. એક મજલિસ સાંભળી બીજા સાંભળી આખો વર્ષ જો એક જ બયાન થાય તો તેને પાઠ ના કહેવાય. કારણ કે જયારે દુનિયા આગળ વધી રહી હોય ત્યારે આ પિચા નીચા જ રહ્યા. પાઠ તો તેને કહેવાય છે જે સાંભળવાવાળાઓના ઇલમમાં વધારો થાય, તેઓ વિચારે, સમજાવવાની કોશિશ કરે અને દરરોજ આગળ વધતા જાય. શરૂઆતમાં જે હદીસ મેં તમારી સામે ભરી હતી તેનો મકસદ આપણે સમજાઈ ગયો હશે કે એક આબિદ અલ્લાની ઇબાદત જરૂર કરે છે, પણ તેમાં પોતાને એકલાક ને જ ફાયદો રહે છે. જ્યારે એક ઓલામાંથી હજારો માણસ લાભ ઉઠાવે, સુધરી શકે છે, સીધા રસ્તા આવી શકે છે, જેવી રીતે એક પૈગંબર પોતાની ઉમ્મતના હંમેશા આગળ અને આગળ લાવે છે. ઇસ્લામનો એક બીજો પેગામ છે, શું જીવતા અને મરેલા કદી સરખા બરાબર થઈ શકે? આ સવાલ સાબિત થઈ છે કે ઇલમને જિંદગી જીવન બતાવવામાં આવ્યું છે અને અંબરતા જહાલતને મોત તરીકે ગણવામાં આવ્યું છે. યાને કે જે કોમની અંદર આલિમો અને ભરેલા લોકો ના હોય તે કોમ મરેલી કોમ છે, બંધ કોમ થી તે પાછળ છે અને બીજા હોશિયારી કોમ ની હંમેશા ગુલામ ઇસ્લામ રહેશે. આપણા પૈગંબર ઇરશાદ ફરમાવે છે કે ઇલમ હાસિલ કરવું દરેક મર્દ અને ઔરત મુસલમાન ઉપર ફરજ છે. દીકરાઓ જેમ દીકરીઓ ઉપર લાઝિમ છે કે તેઓ ઇલમ હાસિલ કરે. આનો દાખલો આપણને ઇસ્લામના ઇતિહાસમાં સોનેરી લકારથી મળે છે. સલાતુ મુહમ્મદ. એક દિવસ મૌલા અલી અલૈહિસ્સલામ પોતાની દીકરીને જનાબે ઝૈનબ, કે જે 3-4 વર્ષની હતા, તેને કોરામાં બેસાડી સવાલ કરે છે કે બેટી, તું ખુદાથી મોહબ્બત કરે છે? જવાબ આપ્યો કે બાબા, બેશક હું ખુદાને બહુ જ ચાહું છું. પછી મૌલાએ પૂછ્યું કે બેટી, તું મને ચાહે છે? જનાબે ઝૈનબે કહ્યું કે બાબા, હું તમને પણ બહુ જ ચાહું છું. મૌલાએ ફરમાવ્યું, હે મારી આંખનું નૂર, તારી પાસે એક દિલ છે,
سکے تو ایک دل نہ اندر بے محبت کے سمائے سکے آچار ورس سن بچی کہ جنو موتر امام زین العابدین علیہ السلام میں فرما بچے کہ تے عالم پاس علم لیدا وگر عالم آچے آبی ہوشیاری دیکھی جناب زینب ترتج مولا علی علیہ السلام نے جواب آپیوں کے بابا ہو خدا تے محبت کرو چوکاون کے تے حق چے انے تمنے پر چاہو چوکاون کے تے خدا نی حق چے تے نا طرف تے آ حق چے سلوا تمہاری نظر سامنے کربلا کرور بنا اترتی ہے ہاں جناب زینب علم المصاحب مصیبت نماز سے شریکت الحسین امام حسین علیہ السلام کی شہادت نے اندر باقیدار سے سوگواروں اور ماتم داروں سامنا دربار کے اندر جانے بدا کپایلا ماتا مبارک آبی گیا چارے جناب زینب تم نے جوا لاگی ایک سر ہتو جنی آنکھ کھلتی نتی جناب زینب امام زین العابدین پاسے آوے چھے انہیں سوال کرے چھے کہ بیٹا عابد آسو بابا حزاداری تم نے بتاو کونو سر ہتو جناب عباس علمدار سر مبارک ہتو تو دا امام علیہ السلام میں کہیو کہ فوفی زینب چچا عباس نے آنکھوں کھلتی نتی کارن کے تمہیں بے پردہ چو مارا چچا وچن کریو ہتو کہ شہزادی تمہارو عباس جیوتو چھے تمہاری چادر آنکھ نہیں آوی جناب زینب کہے چکے مو آدھر بار نے اندر جیتی نتی اکلامہ بیجا طرف جویو کہ حسین علیہ السلام نے کپائلا سر نے آنکھوں ماتے آنسو ٹپکے چھے جناب زینب بھائی طرف موجو کرینے فرما بچے کہ بھئی میں اونو محمد علی اکبر علی اصغر انے قاسم تمہارا پر قربان کریو سو زینب نے قربانی کوئی کبھی رہی گئی چھے امام حسین کپائلا ماتا ماتی آواز آویو کہ بہن زینب تم آئی ساتھ اکلی سفر کری اجی تو رک کر انے دربار میں اندر چاری جا تنے یاد چھے میں نانا رسول خدا صلی اللہ علیہ وآلہ وسلم نی سامے وچن کریو ہتو کہ مو بھائیو دکھلاو بدلی جا آنے بارے جا اپیس رسول کہیو کہ حسین تنے زینب نی چادر پر آفانی چھے مو جرا چمبی کہیو ہتو اکراما تو پاچر ایک نانی چادر اوڑی نے آوی ہتی آنے چارے تھی کہیو کہ بھائیا جارے تو اپلو بدل آفی سکے چھے تارو آبو جیگر چھے تو زینب نو پر جیگر چھے کہ ہماری چادر آفی دیش انا للہ و انا الیہ راجعون علی لعنت اللہ للقوم الظالمین سلام اللہ الرحمن الرحیم الحمد للہ رب العالمین الصلاة والسلام على اشرف الانبیاء والمرسلین محمد وآلہ الطیبین الطاہرین المعصومین سلوا اللہ صلی علی محمد وآل محمد تمام تعریف تے پروردگار مطلب سے تمام شکر تے رب العزت مطلب سے ای خدا کہ جے رحمان نے رحیم سے ای خدا اتلو رحمان نے رحیم سے کہ جارے نو مندو کائیں سوان نہ کام کرے سے جارے نو مندو کائیں نیکی کرے سے تو جلدی ملائکہ نے حکم آپے سے کہ جلدی مارا آ بندہ نا نام نامہ میں تمہیں لکھی لکھو ने एक नेकी ना बदले एक नेकी नहीं पण 10 नेकी लखो आणि जारे बंदूक नाम करे छे आणि जारे फरिश्ते तेना गुना लखवा चाहे छे तो तरतच अल्लाह सुभानहु व तआला इने लेखी ना करे छे आणि कहे छे कि तमे जरा ठेरो जरा खोबड़ी जाओ हमना मारा बंदा ना गुना न लखो कदाच मारो बंदो हमना माफी मांगशे तो हूँ एनी तौबा ने कबूल करीश કાશ મારો આમ બંધુ માફી માંગશે તો હું આ એની આ તોબાને કબૂલ કરીશ હમણાં એના ગુના ન લખો જરાક તમે ખોબડી જાઓ આ અલ્લાહ કેટલો રહમાન અને રહીમ છે કે એક નેકી નહીં પણ એક નેકીના બદલામાં કેટલી નેકીઓ લખી નાખે છે હા એ તો બધે ને ગમે થોડું કામ અને જાજુ નફો એ તો બધે ને ગમે થોડું કામ અને જાજુ નફો એક વખત મસ્જિદમાં પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ
અને ફરમાવે છે મજમાન કોણ છે તમારા માં કે જે હંમેશા નિશ્ચિંતે હજાર કાળ નમાઝ પડે છે આ સાંભળીને કોઈ જવાબ નથી દેતું સલમાનું બા થાય છે કહે છે યા રસુલલ્લા હું દરરોજ નિશ્ચિંતે હજાર કાળ નમાઝ પડું છું પછી રસુલલ્લા ફરમાવે છે કે કોણ છે તમારા માં કે જે માહે મુબારક રમઝાન સિવાય આખો વરસ રોજા રાખે છે બધી ખામોશ બેઠા છે એક વખત સલમાનું બા થાય છે અના યાર રસુલલ્લા હું યાર રસુલલ્લા હું આખો વરસ રોજા રાખું છું પછી રસુલલ્લા ફરમાવે છે કે કોણ છે તમારા માં કે જે હંમેશાનો એક કુરાન ખતમ કરતો હોય બધે ખામોશ છે એક વખત સલમાનું બા થાય છે અના યાર રસુલલ્લા હું યાર રસુલલ્લા હંમેશાનો એક કુરાન ખતમ કરું છું પછી રસુલલ્લા ફરમાવે છે કે કોણ છે તમારા માં કે જે આખી રાત જાગીને ઇબાદત કરતો હોય બધે ખામોશ બેસી રાખશે એક વખત સલમાનું બા થાય છે અના યાર રસુલલ્લા હું યાર રસુલલ્લા આખી રાત જાગીને ઇબાદત કરું છું આ સાંભળીને મજમામાં કોરામ બપા થઈ ગયું કે યાર રસુલલ્લા સલમાન તો ખોટું બોલે છે અમે તો એને જોઈ છે એ દેશથી બેઠા હોય છે દેશથી આરામ કરે છે ખાતા પીતા હોય છે ઇબાદત કરે છે ચાલે છે કામ કરે છે બધું કરે છે તો આ બધી ઇબાદત ક્યારે કરી દે છે યાર રસુલલ્લા સલમાન તો ખોટું બોલે છે આ સાંભળીને એક વખત રસુલલ્લા સલમાનને કહે છે એ સલમાન તમે સમજાવો આ બધી ઇબાદત તમે કેવી રીતે કરી શકો છો એક વખત સલમાન ઉભા થાય છે કહે છે યાર રસુલલ્લા તમે જ કીધા છો કે જે હરેક નમાઝ પછી જનાબે ફાતિમા ઝહરા સલામ અલૈહા સલવા મુબારક રમઝાન સિવાય બીજા અગિયાર મહિના કે જે કોઈ પહેલો પછલો અને છેલ્લો રોજો રાખશે અથવા તો ત્રણ પછલા રોજા રાખશે તેને આખા મહિના રોજા રાખવાનો સવાબ મળશે તો યા રસુલલ્લા હું માહે મુબારક રમઝાન સિવાય અગિયાર મહિના હું આ અમલ કરું છું પછી કહે છે યા રસુલલ્લા તમે જ કીધા છો કે જે દિવસમાં ત્રણ વખત છોડી ક્લાસ પડશે તેને આખો કુરાન ખતમ કરવાનો સવાબ મળશે યા રસુલલ્લા હું હંમેશાનો ત્રણ વખત છોડી ક્લાસ પડું છું પછી કહે છે યા રસુલલ્લા તમે જ કીધા છો કે જે રાતના વુઝુ કરીને સુએ તેને આખી રાત જાગીને ઇબાદત કરવાનો સવાબ મળશે યા રસુલલ્લા આ બી અમલ હું કરું છું દુરૂદ પરે મોહમ્મદ વા આલે મોહમ્મદ પર અલ્લાહ કેટલો રહમાન અને રહીમ છે થોડી નેકી કરે છે તો જાજી નેકી થતી છે હા પણ નેકી કરવી તો સહેલી છે પણ આ નેકીની હિફાજત કરવી બહુ મુશ્કેલ છે નેકી કરવી સહેલી છે પણ નેકીની હિફાજત કરવી બહુ મુશ્કેલ છે એ વખત એક શખ્સ આપણા મહાન પૈગંબર અહમદ મુસ્તફા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ મારો તો એક મોટું શાર્દ બની ગયું હશે જન્નતમાં એક વખત રસૂલ કહે છે બેશક અગર તું આટલી બધી સલવારની તસ્બી કાઢતો તો તારું તો એક શાંતિ બની ગયું હશે જન્નતમાં હવે તું આ રાજાની હિફાજત કરજે આ રાજાને હવે તું આંખો તૈયે કરજે એના એવા ગુના કરી એવી આ દુનિયાથી ન મોકલજે કે જેથી આખો રાજાને બની જાય દુરૂદ પરે મોહમ્મદ વા આલે મોહમ્મદ પર કેટલો રહમાન અને રહીમ છે કે જ્યારે એનું મનનું કાંઈ નેકીનું કામ કરે છે તો કેટલી બધી નેકીઓ એના માટે લખી નાખે છે જ્યારે એનું મનનું કાંઈ ગુનાના કામ કરે છે તો કહે છે ઠેરો કે હમણાં તેના ગુના ન લખો વખતે મારો મંદો તોબા કરી દે એ ખુદા કેમ તોબાની કબૂલ ન કરે કે આપણા મજલૂમ કરબલા ઇમામ હુસૈન અલીસલામ ખુદ ગાની પણ એની તોબાને કબૂલ કર્યા તો પરવરદિગાર કેમ એના બંદાની કબૂલ ન કરે હા સાદારાને મજલૂમ કરબલા એક વર્ષ થયા બીબીઓને બચાવો ઘેર છે બીબી સકીનાની શહાદત થી ખાનામાં થઈ ચૂકી અઝાદારો યઝીદે કહ્યું તમને જ્યાં જાઓ હોય ત્યાં જાઓ જો કરબલા રહેવો હોય મદીના જાઓ હોય કે અહીંયા જ રહેવો હોય આપણા છે ભાઈમાં બીમાર કરબલા સૈયદે સજા દીધી જેના ભલે હાથ સના પાસે આવ્યા ને કહ્યું
عجیب کرے جے جو تمہیں مدنا جاوائی قیام دیوائی تمہیں رہا کرے چھے ازاد آرو بی بی زینب علیہ السلام کہوں بیٹا یزید نے کہو ایک مکان کالی کری رکھے جاتی مارا بھائی شہید چاہتے جاتی ہوں روئی نتی یزید مکان آپے چھے بی بیو تمام شہید ہونا سلائے مجلس برپا کرے چھے ازاد آرو ذات کی خون چھے پہلا ذاکر آئے حسین بی بی زینب علیہ السلام شام علیہ السلام سے پہلی مجلس بی بی زینب علیہ السلام شام آ کرے سے اللہ لعنت اللہ رحمۃ اللہ